नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन एज्युकेशन में आपनु स्वागत छे। आज आप धोरण सात विषय सामाजिक विज्ञान जेमा चेप्टर नंबर 9 आप अभ्यास करता था, जेमा 7 लेक्चर सुधीनों आप अभ्यास कर चूकिया छे। छेले लेक्चर नंबर 7 नी अंदर आप बात करेली थी कटिबद्ध, बराबर। तो जी 3 कटिबद्धनी बात करी, बाजू की आकृति जी बतावे छे तमने, एमां तमे समझी सको के वच्चेनो जी भाग छे विषववृतनी आजूबाजू बे, बराबर, ई भाग जी छे एने आपणे कहेशुं उष्ण कटिबद्ध, बराबर। आ उष्ण कटिबद्ध, एना पछी ऊपर 23.5 थी ऊपर आवशे बे बाजू समशीतोष्ण, अने सौथी ऊपरना भागनी अंदर, ऊपर एटले उत्तर गोळार्धमां, नीचे उत्तर ध्रुवमां अने नीचे दक्षिण ध्रुवमां, अहीं शीत कटिबद्ध, एकदम ठंडु वातावरण। એટલે આ રીતે ખાસ યાદ રાખવાનું ક્રમમાં, બરાબર, જે ત્રણેય આપણે સમજાવ્યા છે, ઉષ્ણ કટિબદ્ધ અતિશય ગરમી હોય, સમશીતોષ્ણમાં સપ્રમાણ ગરમી ઠંડી એટલે મધ્યમ, બહુ ઠંડી નહીં બહુ ગરમી નહીં, અને શીત કટિબદ્ધમાં એકદમ ઠંડુ વાતાવરણ। ત્યારબાદ આપણે પૃથ્વીની જે બે પ્રકારની ગતિ છે, પરિભ્રમણ ને પરિક્રમણ, બરાબર, એની વાત કરી। ખાસ યાદ રાખજો, બે આડાઅવળું ન થઈ જાય, તો કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એને પરિભ્રમણ કહેવાય, પોતાની ધરી ઉપર તો ફરે જ છે એને પરિભ્રમણ કહેવાય, અને દૈનિક ગતિ પણ તેને કહેવામાં આવે છે, બરાબર। પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે, આટલું યાદ રાખવાનું, કે પૃથ્વી પોતાની ધરી ઉપર કઈ દિશામાંથી કઈ દિશામાં ફરે છે, તો કે પશ્ચિમથી પૂર્વ, બરાબર, અને તે 1 કલાકમાં 1670 કિલોમીટરની ઝડપે ફૂરે છે, અને એક આખું ચક્ર પૂર્ણ કરતાં એને 24 કલાકનો સમય લાગે છે। એના હિસાબે પૃથ્વી ઉપર દિવસ અને રાત થાય છે, આ પોતાની જે પરિભ્રમણ ગતિ છે, દૈનિક ગતિ, બરાબર, એના હિસાબે દિવસ અને રાત થાય છે, તે કલાકના 1670 કિલોમીટરની ઝડપે ફરે છે પરિભ્રમણની અંદર। ત્યારબાદ આવે છે પરિક્રમણ, તો કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતા ફરતા સૂર્યની પરિક્રમા કરે છે કે પ્રદક્ષિણા કરે છે, બરાબર, સૂર્યની જે પરિક્રમા કે પ્રદક્ષિણા કરે છે, અને પોતે ધરી ઉપર ફરતી જાય છે, લાંબ પોતે ફરતી જાય છે અને સૂર્યની પ્રદક્ષિણા કરતી જાય છે, જેને પરિક્રમણ કહેવાય, બરાબર, જેને વાર્ષિક ગતિ પણ કહેવાય, કારણ કે એને આખું ચક્ર પૂર્ણ કરતા 1 વર્ષનો સમય લાગે, એટલે 365 દિવસનો સમય લાગે, ત્યારે છે એ સૂર્યની ફરતી બાજુથી આખું ચક્ર પૂરું કરી લાગે। પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશનો ખૂણો બનાવે છે, અને પોતાની કક્ષા સાથે 66.5, આપણે દાખલા તરીકે કોઈ પણ રસ્તો હોય તો આપણે એમ કે આ રોડ છે અહીંથી અહીંયા જાય છે, તો પૃથ્વી જે સૂર્યની પરિક્રમા કરે છે, જે રસ્તે એટલે જે નક્કી કરેલો માર્ગ છે, બરાબર, માર્ગે જે ફરે છે એને કક્ષા કહેવાય, શું કહેવાય, કક્ષા, જેને ઓર્બિટ પણ કહેવાય, બરાબર। તો આ પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે, એના કારણે શું થાય છે, તો કે ઋતુઓ અને સાથે દિવસ રાત લાંબા ટૂંકા થાય છે। મેં તમને લાંબા ટૂંકાનો મતલબ શું એ તમને નેક્સ્ટ વિડીયોની અંદર મેં કીધેલું। હવે જોઈએ દિવસ રાત, કે પૃથ્વીની દૈનિક ગતિના લીધે દિવસ અને રાત થાય છે, દૈનિક દરરોજની દૈનિક ગતિ છે એના હિસાબે દિવસ રાત થાય છે, કારણ કે 24 કલાકે આંટો મારી લઈએ એટલે આપણે 12 કલાક છે દિવસ, 12 કલાક રાત્રિ। પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અર્ધભાગ પર સૂર્યનો પ્રકાશ પડે છે, કારણ કે આખો જે ગોળો છે, બરાબર, એ સૂર્યની સામે, સૂર્ય પોતાની જગ્યાએ સ્થિર છે, એટલે જે બાજુ ગોળાનો અડધો ભાગ, કારણ કે આખે આખો ભાગમાં પ્રકાશ ન પડે, બરાબર, એક બાજુની સામેની સાઈડ જ છે એટલે અડધા ભાગની અંદર પ્રકાશ પડશે, તો અહીંયા દિવસ ફરતા ફરતા જે દિવસવાળો ભાગ છે એ પાછળ વયો જશે, તો અહીંયા રાત થઈ જશે, અને રાતવાળો ભાગ આગળ આવી જશે, તો અહીંયા થઈ જશે દિવસ, એટલે પાછળના ભાગે અંધારું રહેશે, આગળના ભાગે અજવાળું, વળી આગળનો ભાગ પાછળ વયો જાય એટલે અહીંયા અંધારું થઈ જાય, અને પાછળનો ભાગ આગળ આવી જાય એટલે અહીંયા અજવાળું થઈ જાય, દિવસ થઈ જાય। પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહેત, પૃથ્વી પોતાની જગ્યાએ જો સ્થિર હોત તો જ્યાં દિવસ હોત ત્યાં કાયમી દિવસ જ રહેત, અને જ્યાં રાત હોય ત્યાં કાયમી રાત રહે, પણ તેમ બનતું નથી। આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં, અંધારામાંથી પાછું અજવાળામાં આવી જાય, તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે, દરેક સ્થળે, બરાબર। ઘણી વખત આપણે કહેતા હોઈએ કે આપણે અહીંયા દિવસ છે તો બીજા દેશની અંદર રાત છે, કારણ કે પાછળના ભાગની અંદર હોય, અહીંયા જ્યારે દિવસ થશે ત્યારે આપણે અહીંયા રાત હોય, આવી ઘટનાઓ બને। પૃથ્વીના ધરી નમનને લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે, પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે એટલે દિવસ રાતની લંબાઈમાં શું થાય છે, ફેરફાર। આપણે સામાન્ય, એટલે મેં તમને વાત કરી હતી અગાઉ,
કે એના કાંઈ 24 કલાકના વધતા નથી, 25 કલાકનો થઈ જાય દિવસ લાંબો થાય એટલે, અને ટૂંકો થાય એટલે 23 કલાક નથી થતા, 24ના 24 જ રહીએ, પણ અંજવાળું અંધારું વહેલો મોડું થાય. દાખલા તરીકે આપણે જોઈએ તો શિયાળો છે તો શિયાળામાં 6:30ની આસપાસ છે દિવસ આથમી જાય, બરાબર, અને સૂર્ય આથમી જાય, અને જ્યારે ઉનાળામાં 7 વાગ્યા પછી થોડુંક અજવાળું દેખાતું હોય, બરાબર, પછી છે એ સૂર્યાસ્ત થાય છે. એટલે પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે એટલે આ બધી ઘટનાઓ ત્યારે થાય છે. જો બાજુમાં દિવસ રાતનું આપણે ચિત્ર બતાવેલું છે, કારણ કે પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે, અહીંયા આપણે સ્પષ્ટ દેખાય છે, અને સૂર્ય પોતાની જગ્યાએ કેવો છે એ તો સ્થિર જ છે. એટલે સૂર્ય નમે, પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે અને પાછી ફરે છે, બરાબર. એટલે અહીંયા તમે જુઓ, અહીંયા સરખું અંતર દઈએ, અહીંયા પાછું નમેલી છે એટલે ટૂંકું થઈ જાય, અહીંયા લાંબુ થઈ જાય, બરાબર. આ રીતે દિવસ રાતના લંબાઈની અંદર તફાવત જોવા મળે. 21 જૂને કર્કવૃત અને 22 ડિસેમ્બરે મકર ઋતુ પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે, બરાબર. 21 જૂને કર્ક ઋતુ પર અને 22 ડિસેમ્બરે મકર ઋતુ પર, જ્યાં સૂર્યના કિરણો સીધા પડે અને તેની આજુબાજુના વિસ્તારમાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય, બરાબર. જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય ત્યાં દિવસ લાંબો હોય અને રાત કેવી હોય, ટૂંકી. જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી, કે જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોય ત્યાં દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય. જ્યાં દિવસો, જ્યાં સૂર્યના કિરણો છે સીધા પડતા હોય ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી. હવે અહીંયા જો આપણે કર્ક ઋતુ પર તમે જોઈ શકો છો કે સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે ને, તો અહીંયા કર્ક ઋતુ પર દિવસ કેવો હશે, લાંબો. જ્યારે કર્ક ઋતુ પર દિવસ લાંબો હશે ત્યારે 21 જૂન, બરાબર, વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ એટલે 21 જૂન. પછી અહીંયા જોઈ શકીએ આપણે કે જ્યારે કર્ક ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડશે ત્યારે અહીંયા 21 જૂન હશે, બરાબર, એટલે દિવસ લાંબો થયો. અને એ જ સમયે જો અહીંયા કર્ક ઋતુ કેટલું બધું અહીંયા બહાર છે અને સામે મકર ઋતુ અહીંયા અંદર વહ્યું, એટલે અહીંયા સૂર્યના કિરણો કેવા પડશે, ત્રાસા. એટલે અહીંયા ત્રાસા પડશે ત્યારે અહીંયા શું હશે, તો કે 22 ડિસેમ્બર. એટલે અહીંયા 22 ડિસેમ્બરે શું હશે, તો કે એકદમ દિવસ ટૂંકો અને 21 જૂને દિવસ લાંબો. જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં રાત દિવસ સરખા થાય, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે રાત દિવસ શું થાય, સરખા. જો આ કોષ્ટક આપણે આપેલું છે એની મદદથી આપણે સરસ મજાની રીતે સમજી શકીએ. હવે આ જો અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે, બરાબર ને, કયો મહિનો છે, જૂન મહિનો, બરાબર. એટલે 21 જૂન હશે ત્યારે, એટલે અહીંયા દિવસ કેવો થઈ જશે, લાંબો. અને એ જ સમયે પાછળના ભાગની અંદર અહીંયા 22 ડિસેમ્બર, અહીંયા દિવસ કેવો થઈ જશે, ટૂંકો, કારણ કે અહીંયા સૂર્યના કિરણો કેવા પડશે, સાવ ઓછા, બરાબર. આનું અંતર ઘટી ગયું છે અને એનું અંતર વધારે છે, એટલા માટે જેમ અંતર વધારે હોય એમ સૂર્યના કિરણો ત્રાસા પડે. અને જ્યારે વાત કરી કે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર ત્યારે દિવસ રાત કેવા થઈ જશે, સરખા, કારણ કે અહીંયા અંતર સરખું છે અને અહીંયા અંતર સરખું છે, એટલે ત્યારે દિવસ રાતની જે ઘટના છે એ સરખી થઈ જશે, બરાબર. આ કોષ્ટકની મદદથી આપણે આવરી સમજ જુદી મળે છે. યાદ રાખવાનું 21 જૂન એટલે સૌથી લાંબામાં લાંબો દિવસ અને 22 ડિસેમ્બર એટલે સૌથી ટૂંકો દિવસ, જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર દિવસ રાત બે સરખા. ઉત્તર ગોળાર્ધમાં લાંબા ટૂંકા દિવસ રાત, આ ઉત્તર ગોળાર્ધની વાત કરીએ, લાંબા ટૂંકા જે દિવસ રાત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાની છે ઋતુઓ, બરાબર. આપણે અત્યાર સુધી વાત કરતા દિવસ રાતની, હવે ઋતુઓ કેવી રીતે થાય એની વાત છે. કે પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે, કારણ કે નમેલી છે એટલે. હવે ઉત્તર ધ્રુવ જ્યારે સામે આવશે ત્યારે દક્ષિણ ધ્રુવ પાછો જશે, અને જ્યારે આમ કરતાં કરતાં આમ પાછી થશે ત્યારે દક્ષિણ ધ્રુવ જે છે એ નજીક આવશે અને ઉત્તર ધ્રુવ પાછો જશે. સૂર્યના કિરણો વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણે સીધા પડે છે, આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે, બરાબર. એના હિસાબે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા જ પડે એટલે દિવસ રાતની અંદર તફાવત થાય. આથી વધારે સમય જ્યાં સૂર્યપ્રકાશ મળતો હોય ત્યાં ઉનાળો, અને ઓછો સમય સૂર્યપ્રકાશ મળતો હોય ત્યાં શિયાળાનો અનુભવ થાય છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ અનુભવાય છે, જે માનવ જીવનને સીધી અસર કરે છે. હવે જો આમાં કે આ વચ્ચે વિષુવવૃત્ત છે, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં છે એ ઉનાળો હશે, ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો, અને જ્યારે અહીંયા ઉનાળો થશે, બરાબર, તો અત્યારે અહીંયા શું હશે, તો કે શિયાળો. બે આમ આડાઅવળી ઘટના થાય, ક્યાં ગોળાર્ધમાં, તો કે આ ઉત્તર ગોળાર્ધ છે અને નીચે છે એ દક્ષિણ ગોળાર્ધ. હવે તમને પ્રશ્ન થાય અહીંયા મનમાં કે સર આપણે તો શિયાળો અને ઉનાળાની જ તમે વાત કરી, ચોમાસાની વાત કરી નહીં, પણ આ જ્યારે આવો પાઠની જ્યારે આપણે અભ્યાસ કરતા હોય
ત્યારે હંમેશા બે ઋતુનો જ આપણે અભ્યાસ કરશું, ઉનાળો અને શિયાળો. કારણ કે વચ્ચેનો જે ભાગ બરાબર ઉનાળો અને શિયાળાનો જે વચ્ચેનો ભાગ જે છે એમાં આપણે ચોમાસાનો સમાવેશ કરી દેવાનો છે. એટલે મુખ્ય બે ઋતુની જ વાત થશે, શિયાળો અને ઉનાળો. બરાબર, એ વચ્ચેનો ભાગ જે છે એમાં આપણે ચોમાસાની વાત કરવાની છે. બાકી હકીકતમાં તો આપણે ઇન્ડિયાની અંદર ત્રણ ઋતુનો અહેસાસ થાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. બરાબર, હવે પૃથ્વીના ગોળાની મદદથી ભારતના ઉનાળો હોય ત્યારે નીચેના દેશોમાં કઈ ઋતુ હશે, બરાબર, તેની આપણે શોધ કરવાની છે. કે અમેરિકામાં શું હોય, ઇંગ્લેન્ડમાં શું હોય, ઓસ્ટ્રેલિયા, ભૂતાન, શ્રીલંકા, બ્રાઝિલ, આ બધી વસ્તુ આપણી આઈડિયલની જે સ્વા છે એમાં આજ કોષ્ટક આપેલું છે એમાં આપણે પૂરી લેશું. બરાબર, હવે ઉત્તરાયણની વાત જે કરવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો અત્યાર સુધી જેટલું ચાલેલું છે ખાસ પાકું કરજો, નકર આમાં ખબર નહીં પડે, બધું આડાઅવળું થઈ જશે. એટલે બે વખત વાંચશો એટલે તમને આરામથી આવડી જશે. બરાબર, એટલે ખાસ આભાર વિદ્યાર્થી મિત્રો.